સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પ્રખ્યાત સિંગુડાની ખેતીમાં આ વર્ષે કોરોનાની અસર જોવા મળી. પ્રાંતિજ મોટી બોક ખાતે દર વર્ષે સિંગુડાનો મબલક પાક જોવા મળતો હતો, પરંતુ ઘટાડો થતાં એમપીમાંથી આયાત કરીને વેપારીઓ સિંગુડાનો વેપાર કરી રહ્યા છે. પ્રાંતિજ શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિરની નજીક આવેલ પવિત્ર બોકમાં વર્ષો અગાઉ સિંગોડા તેમજ કમળનો મબલક પાક થતો હતો, પરંતુ સમય જતાં દર વર્ષે બોકમાં ઉત્પન્ન થતા સિંગોડાના પાકની નજર લાગી હોય તેમ તેનું ઉત્પાદન ઓછું થતું ગયું અને આ વર્ષે તો કોરોનાની અસર સિંગોડાના પાક ઉપર પણ થઈ હોય તેમ દર વર્ષ કરતાં ઓછું ઉત્પાદન થતાં પ્રાંતિજના સિંગોડાના હોલસેલ વેપારીઓ હવે જબલપુર મધ્યપ્રદેશથી સિંગોડાની આયાત કરીને સમગ્ર ગુજરાતમાં તેનું વેચાણ કરી રહ્યા છે. હોલસેલમાં સિંગોડાનો ભાવ રૂપિયા 750થી 1000 સુધી વેચાય છે. સિંગોડાનો છૂટક વેપાર કરતી બહેનો ખુલ્લા બજારોમાં ટોપલી લઈને બેસે છે અને તાપ તડકાની પરવા કર્યા સિવાય સવારથી સાંજ સુધી બજારમાં બેસીને સિંગોડાનું છૂટક વેચાણ કરીને તેમનું પેટીયું રડે છે. કાચા સિંગોડાને બાફીને હીરા કસી નાખીને તેને કાળા રંગના કરાય છે, ત્યારબાદ જ સિંગોડા બજારમાં વેચાય છે. પ્રાંતિજ ભુઈવાસમાં 2-3 વેપારીઓ હોલસેલ વેપાર કરીને 12 મહિનાની સિઝનનો ધંધો માત્ર 4 માસમાં કરી શકે છે. 4 માસમાં સિંગોડાની સિઝન પૂરી થઈ જાય છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ. આ મોટી બોકની અંદર સિંગોડા પાકતા હતા, એના ઘણા પાકતા હતા, એટલે બહુ જ ખૂબ પાકતા હતા. અત્યારે એવો જમાનો આવ્યો છે કે સિંગોડા મોટી બોકની અંદર પણ એક સિંગોડું પણ દેખવા મળતું નથી, કારણ કે એવો રોગ એવો આવ્યો છે સિંગોડાની અંદર કે સિંગોડી જ થતી નથી તો સિંગોડા કેવી રીતે થાય. તો અત્યારે હાલની પોઝિશન એવી થઈ ગઈ છે કે પહેલાં આખું ગુજરાતની અંદર સિંગોડા મોટી બોક્સ છે, આજુબાજુના અમારા સાબરકાંઠાના તમામ તલાવોની અંદર એટલા સિંગોડા પાકતા હતા કે આખું ગુજરાતની અંદર પહોંચાડતા હતા અમે. પણ અત્યારે એવો ટાઈમ આવ્યો છે કે અત્યારે એમપીથી લાઈન અમે છે ગુજરાતની અંદર બધાને ઘેર ઘેર પહોંચતા કરીએ છીએ.